આપનો દાવે છે ડિબેન્ચર બહાર પાડવાની અને પરત કરવાની આપનો. અત્યાર સુધી જે કઈ પણ દાવીને એ બધામાં ડિબેન્ચર બહાર પાડવાની આપનો હતી. શેની આપનો હતી? ડિબેન્ચર બહાર પાડવાની. આનો ટાઈટલ એવો લખેલો છે પરત કરી શકાય એવા ડિબેન્ચર બહાર પાડવાની. પરત કરી શકાય એવા એટલે રિડીમેબલ. કયા કહેવાય? રિડીમેબલ. બહાર પાડવાની બે એમ નોંધ આવશે, પરત કરવાની બે એમ નોંધ આવશે. કુલ મળીને સાત આમ નોંધ છે. કેટલી એમ નોંધ છે? એમાં ઘણી ખરી એમ નોંધ સેમ સરખા જ એવી છે. અગાઉ આપણે જોયું કે ડિબેન્ચર ત્રણ રીતે બહાર પાડી શકાય. કેટલી રીતે? ધારો કે મૂળ કિંમત કેટલી છે તો કઈ રીતે બહાર પાડવામાં આવે? અથવા શેનાથી બહાર પાડવામાં આવે? અથવા મૂળ કિંમતે બહાર પડે તો પૈસા કેટલા મળે? એટલા ને એટલા એટલે કેટલા? કેટલા ટકા પ્રીમિયમે બહાર પાડે? પ્રીમિયમ ના પૈસા ઓછા મળે કે વધુ? સો રૂપિયા પ્લસ દસ એટલે વધુ મળ્યા એટલે નફો કહેવાય કે નુકસાન? નફો આમનોંધમાં થાય વટાવ. કેટલા ટકા વટાવે બહાર પાડ્યા? વટાવના પૈસા ઓછા મળે કે વધારે? સો માંથી પાંચ ઓછા. ઓછા મળે એટલે નફો કહેવાય કે નુકસાન? નુકસાન આમનોંધમાં શું થાય? તો વટાવને આપણે ઉધાર કરીશું અને પ્રીમિયમને આપણે પહેલી અંગો. ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવાના? પરત પણ કઈ કિંમતે? ત્યારે શેની અંગો બહાર પાડવાના? મૂળ કિંમતે બહાર પાડવાના અને મૂળ કિંમતે વધારાના ને પૈસા દેવા પડે હોય એટલે દેવા પડે. ચલો મૂળ કિંમતે બહાર પાડો તો બહાર પાડવાની કેટલી અંગો? ડિબેન્ચર અરજીના નાણા મંજૂરીના પ્રથમ અને આખરી બધાના એક સાથે મંગાવો ત્યારે કયો ખાતો આવે? અરજી અને મંજૂરી. તો પહેલી અંગો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બીજી અંગો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે બહાર પાડવાની મૂળ કિંમતે પરત. કઈ કિંમતે પરત કરવા? વધારાના પૈસા કઈ લેવા પડે? મૂળ કિંમતે પાછા આપો પરત કરો તો વધારાના પૈસા કોઈ દેવા પડતા નથી. પહેલી અમનો બધામાં જ સેમ રહેશે સાથે સાથમાં. બોલો પહેલી અમનો કઈ? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે ડિબેન્ચર અરજી ને મંજૂરી જમા છે તો આમાં શું થાય? ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. વધારાનો બોલો શું આવશે? જામી કેવી પ્રીમિયમ અનામત ખાતે જમા. પ્રીમિયમ અનામતમાં બોલો શું થાય છે? જમા. શેર મૂડીમાં પ્રીમિયમ કયા ખાતે લખતા હતા? જામી કેવી પ્રીમિયમ ખાતે. અહીંયા ડિબેન્ચરમાં કયા ખાતે? જામી કેવી પ્રીમિયમ અનામત ખાતે. ત્રીજો વિકલ્પ કઈ રીતે બહાર પાડવાના છે? પરત કઈ રીતે? શેની અમનો? બોલો પહેલી અમનો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને
અરજી મંજૂરી જમા તો પાછી અરજી મંજૂરી નંબર બે બોલો વધારાનું ખાતું બોલો કયું આવ્યું વટાવ ખાતે ચલો પહેલામાં કઈ રીતે બહાર પડ્યા છે તો બધામાં પૈસા કેટલા આવશે ધારો કે પ્રીમિયમે બહાર પડ્યા છે અને 10% પ્રીમિયમ તો અહીંયા ડિબેન્ચર ખાતે કેટલા લખવાનું ડિબેન્ચર ખાતે કેટલા ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત 100 પ્રીમિયમ ખાતે કેટલા લખવાનું તો અરજી મંજૂરી ખાતે હવે ધ્યાનથી સમજો 5% વટાવે બહાર પડ્યા કેટલા ટકા ડિબેન્ચર ખાતે કેટલા 100 ડિબેન્ચર ખાતે હંમેશા મૂળ કિંમત 100 નહીં 100 હોય તો 100 200 હોય તો 200 500 હોય તો ડિબેન્ચર ખાતે હંમેશા કઈ કિંમત આપણા ઉદાહરણ માટે મૂળ કિંમત કઈ ધારેલી 100 કેટલા ટકા વટાવ બોલો વટાવમાં કેટલા 5 અરજી અને મંજૂરીમાં 1-3 અંગો છે એ 3-3 અંગો શેની છે ચોથી અંગો કઈ રીતે છે કઈ રીતે પાંચમી ચોથી બાકી છે પરત કરવાની અંગો કઈ રીતે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર અને ડિબેન્ચર બહાર પાડતી વખતે બધી અમનોમાં ડિબેન્ચર નું ખાતું શું છે ચોથી શનિ છે કઈ કિંમતે સોરી ચોથી કેમ નો છે પરત કઈ કિંમતે નંબર 5 કઈ કિંમતે બહાર કઈ કિંમતે પરત શેની અમનો બહાર પડવાની શેનાથી પરત છે પ્રીમિયમ થી પરત કરવાના એટલે છે એટલા જ પૈસા પાછા આપવાના કે વધારે આપવાના વધારે પૈસા પાછા આપો ને તો કંપનીને શું થાય નુકસાન શું થાય નફો કઈ રીતે થાય પણ વટાવથી ક્યારે પરત કરવાના આવતા મૂળ કિંમતે પરત કરવાના આવે ને કા પ્રીમિયમ ચાલો તમને એમ કે 10% પ્રીમિયમે પરત કરવાના તો 100 રૂપિયા આપવાના કે 110 વધારાના કેટલા આપવાના વધારાના પૈસા જેટલા ચૂકવવા પડે એને કહેવાય નુકસાન એને કહેવાય નુકસાન નુકસાન અમનોમાં ઉધાર થાય કે જમા એને કહેવાય ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન પાંચમી અંગો કઈ રીતે બહાર પાડેલા છે મૂળ કઈ રીતે પરત કરવાના શેની અંગો પહેલી તો સેમ આવશે બોલો કઈ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે અરજી મંજૂરી જમા તો પછી બીજી બોલો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે કઈ રીતે પરત કરવાના
શું થાય? નુકસાન આપવામાં તો એક ખાતું આવશે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. બોલો ખાતાનું નામ શું છે? ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર. અને જમા બાજુ પણ સેમ એ જ ખાતું આવશે તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. તે બોલો કયા ખાતે? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. નંબર છ, કઈ રીતે બહાર પાડવાના? વટા. કઈ રીતે પરત કરવાના? શેની અંદર? પાંચમી પણ બહાર પાડવાની હતી, આમ નોંધ પણ કઈ છે? કઈ રીતે પરત કરવાના? પ્રીમિયમે પરત કરો તો શું થાય? નુકસાન. પ્રીમિયમે પરત કરો તો શું થાય? નુકસાન નો ખાતો. ચલો બહાર પાડવાની પહેલી એમનો બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે, અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે વધારાની વસ્તુ કઈ આવશે? કઈ રીતે બહાર પાડ્યા? વટાવ. નફો કહેવાય કે નુકસાન? નુકસાન. ઉધાર થાય કે જમા? ડિબેન્ચર વટાવ ખાતે. હજી કહું છું, કઈ રીતે પરત કરવાના? પ્રીમિયમ થી પરત કરો તો પણ શું થાય? નુકસાન નો ખાતો અનુમાન શું થાય? ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે. જમા બાજુ સેમ ખાતો કયો આવશે? ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. પહેલી બીજી ત્રીજી એમ તો છે ની હતી, પાંચમી છે ની છે બહાર પાડવા, છઠ્ઠી પર છે ની છે એક થી ત્રણ માં અને પાંચ અને છ માં ફરક શું છે? એક થી ત્રણ, પાંચ અને છ, એક થી ત્રણ માં જો અહીંયા મૂળ કિંમતે પરત છે. કઈ કિંમતે પરત? અને અહીંયા છે પ્રીમિયમ થી પરત હોય તો એક વધારાનું ખાતું આવે. કયું? નુકસાન. પ્રીમિયમ થી પરત કરો તો એક વધારાનું ખાતું કયું આવે? નુકસાન. કઈ રીતે આની રકમ આવે ધ્યાનથી સમજો. સો રૂપિયાનો ડિબેન્ચર છે એ મૂળ કિંમતે બહાર પાડ્યો. કઈ કિંમતે? અને પાંચ ટકા પ્રીમિયમે બોલો શું કર્યો? મૂળ કિંમતે બહાર પાડ્યો ને પાંચ ટકા પ્રીમિયમે, તો આમાં રકમ ક્યાં કેટલી લખાય ને ધ્યાનથી સમજો. ચાર માંથી સૌથી પહેલી રકમ મળે ડિબેન્ચર ખાતે. કયા ખાતે મળે? ડિબેન્ચર ખાતે. હંમેશા મૂળ કિંમત. બોલો મૂળ કિંમત એટલે કેટલી? અહીંયા હું લખી નાખો છો 100. ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન કેટલા ટકા પ્રીમિયમ એ પરત કર્યા? તો 5% નો શું થાય? નુકસાન. તો પરત પ્રીમિયમ ખાતે પણ કેટલા રાખવાના? તો અરજી અને મંજૂરી ખાતે કેટલા? બાજુના અહીંયા ઉદાહરણ મૂળ કિંમત બોલો કેટલી? બહાર પાડેલો છે 5% વટા અને પરત કરેલો છે 10%. જવાબ તમારે આપવાનો હોય 5% વટાવે બહાર, 10% પ્રીમિયમે પરત. આ પાંચ માંથી પહેલી રકમ કઈ લખો? હંમેશા મૂળ કિંમત. બોલો કેટલી? હવે વટાવ ખાતે કેટલા? વટાવ ખાતે
મને સમજો ડિબેન્ચર બહાર પડતા થઈ નુકસાન ખાતે નુકસાન ખાતે દસ આવે તો ભરત પ્રીમિયમ ખાતે પણ તો અરજીને મંજૂરી ખાતે સો કે પંચાયત વટાણી બહાર પડ્યા તો પૈસા કેવા મળે પાંચમી ને છઠમી બહાર પડવાની છે સાતમી એમનો પરોશની છે પરત ક્યારે પરત કરવાના ચોથી અમલ પણ પરત કરવાની હતી અને સાતમી અમલ પણ પરત કરવાની ચોથી ક્યારે આવે અને સાતમી ક્યારે આવે મૂળ કિંમતે પરત કરો તો ચોથી અને પ્રીમિયમે પરત કરો તો પરત કરવાની કઈ અમલ પહેલી ડિબેન્ચર ખાતે ઉધાર કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર આમાં જો બહાર પાડતી વખતે કેટલા ખાતા જમા છે બહાર પાડતી વખતે કેટલા ખાતા જમા છે તો એ બંનેને શો પર દેવાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પડા પ્રીમિયમ તે ડિબેન્ચર હોલ્ડર અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર